હેલો ફ્રેન્ડ્સ, જરા હટકે રેસીપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું મેથી અને રીંગણનું શાક. તો ફ્રેન્ડ્સ, મેં આટલી મેથી લીધી છે અને બે રીંગણ લીધા છે. હવે આપણે તેને સાફ કરી લેશું. સાફ કર્યા બાદ આપણે તેને સંભારી લેવાના છે, બરાબર. તો મેં રીંગણ અને મેથી ધોઈ લીધું છે, હવે આપણે તેને સંભારી લેશું. તો ફ્રેન્ડ્સ, મેથી અને રીંગણ મેં સમારી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે શાકને વઘારીશું. પહેલાં તો આપણે ગેસને ઓન કરી લેશું, તેના પર કડાઈ મૂકીશું. તો આપણે કડાઈને ગરમ થવા દઈશું. કડાઈ ગરમ થાય ત્યારબાદ આપણે થોડુંક તેલ નાખી દઈશું. તેમાં આપણે થોડુંક હિંગ નાખી દઈશું. હિંગ નાખ્યા બાદ રાઈ જીરું, તેમાં આપણે નાખીશું વાટેલું લીલું મરચું, મરચું અને લસણ. ત્યારબાદ આપણે બીજો બધો મસાલો નાખી લઈશું. ધાણા જીરું પાવડર, સૂકું લાલ મરચું, થોડીક હળદર, થોડોક ગરમ મસાલો, બધું બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં તો આપણે તેમાં રીંગણ નાખી લઈશું. રીંગણને આપણે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે. ત્યારબાદ આપણે તેમાં મેથી નાખી લઈશું. મેથીને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. બધું મિક્સ કર્યા બાદ આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ, શાકને આપણે ધીમા આંચે ચડવા દઈશું અને હવે આપણે શાકને ઢાંકી લઈશું. બરાબર 5-1 મિનિટ સુધી ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું શાક ચડી ગયું છે સરસ રીતે. હવે આપણે તેને એક ડીશમાં કે એક વાટકીમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું મેથી અને રીંગણનું શાક સરસ રીતે બની ગયું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.